વેલકમ ટુ માય ચેનલ સ્ટડી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ ચાર પ્રથમ સત્રની જે એક્ઝામ લેવાની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન છે, જે ગણિતનું પેપર છે તેનું આજના વિડીયોની અંદર જોઈશું. તો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. અને આ વિડીયોની જે PDF છે તે હું સ્ટડી એજ્યુકેશનનો ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ તેની અંદર સેન્ડ કરી દઈશ, અથવા તો તમે જો લાસ્ટમાં એડ થાઓ તો તમે મને પર્સનલી મેસેજ કરી દેજો, એટલે હું તમને પર્સનલી અથવા તો ગ્રુપમાં સેકન્ડ ટાઈપ કરી દઈશ. તો આજનો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન પહેલો, સૂચના મુજબ જવાબ લખો. અ યોગ્ય જવાબ આપો. 1. 72 નોટબુક 8 બાળકોને સરખે ભાગે વેચતા દરેક બાળકને કેટલી નોટબુક મળે? જવાબ આવશે તો કે આપણે ભાંગાકા કરીશું 72 નો 8 વડે, એટલે આવશે 9 જવાબ. તો 8 બાળકોને સરખે ભાગે 9 નોટબુક મળે. 2. કઈ બે સંખ્યાનો સરવાળો 736 મળે? તો અહીંયા મેં તમને સાઈડમાં ગુણાકાર કરેલો એટલે કે ભાંગાકાર કરેલો છે, બે નંબર લખીને 736 ભેગા 2, એટલે 2 હારે આપણે ભાંગાકાર કરશું એટલે આપણે જવાબ મળે છે 368. તો 368 પ્લસ 368 કરીશું એટલે આપણે જવાબ મળશે 736. પ્રશ્ન 3. 5 અંકની નાનામાં નાની અને 4 અંકની મોટામાં મોટી સંખ્યાનો તફાવત શોધો. તો અહીંયા 5 અંકની મોટામાં મોટી 99,999 અને 4 અંકની 90,999, એમાંથી બાદ કરશું તો આપણે જવાબ મળશે 90,000. પ્રશ્ન 4. મને રૂપિયા 275નો ભેટ ખરીદીને દુકાનદારને રૂપિયા 200ની 2 નોટ આપે છે. હવે મનનને દુકાનદાર પાસેથી કેટલા રૂપિયા પાછા લેવાના રહે? તો 200 × 2 એટલે 400 રૂપિયા થાય. તો 400માંથી 275 આપણે બાદ કરીએ તો 125 રૂપિયા એને પાછા લેવાના રહેશે. બ 1000 ઈંટોનો ભાવ રૂપિયા 3500 હોય તો 6000 ઈંટોનો ભાવ કેટલો? તો અહીંયા ત્રિરાશીનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણેલો છે. 1000 ઈંટોનો ભાવ બરાબર 3500, તો 6000 ઈંટોનો ભાવ બરાબર કેટલા? તો 6000 × 3500 છેદમાં 1000. 00 છે આપણે અંશ અને છેદમાં ઉડાડ્યા છે, તો 600 × 35, તો અહીંયા આવશે જવાબ 21000 રૂપિયા. પછી ક 1 લિટર પેટ્રોલનો ભાવ રૂપિયા 85 છે, રાકેશ પોતાની કારમાં 18 લિટર પેટ્રોલ ભરાવે તો રાકેશે કેટલા રૂપિયા ચૂકવવા પડે? 1 લિટર બરાબર 85 રૂપિયા, તો 18 લિટર બરાબર કેટલા? તો 18 × 85 કરીશું ત્યારે આપણે જવાબ મળશે 1530, તે આપણે 18 લિટર પેટ્રોલના પૈસા થશે. પ્રશ્ન 2. નીચેના સૂચના મુજબ જવાબ આપો. માર્ક છે 2. 1. દિવાસળીની પેટીની 3 બાજુ દેખાય એવી આકૃતિ દોરો. તો ડાબી બાજુ, જમણી બાજુ અને ઉપરની સાઈડ આ 3 બાજુ છે એ જોઈ શકો છો. પ્રશ્ન 2. નક્શે નકશાને આધારે પ્રશ્નોના જવાબ આપો. તેના માર્ક્સ છે 3. 1. લાઇબ્રેરી કયા ધોરણને અટકીને છે? જવાબ ધોરણ 1 અને 2. 2. દરવાજાથી પ્રવેશતા ધોરણ 6નો ક્લાસ તમારી કઈ બાજુએ હશે? જવાબ ડાબી. 3. ક્રાવ્યાલયની સૌથી વધુ દૂર શું છે? જવાબ જમવાનો શેડ. પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો. 1. 500 સેન્ટીમીટર બરાબર, જવાબ આવશે 5 મીટર. 2. 8005 મીટર બરાબર 8000 મીટર અને 5 સેન્ટીમીટર. 3. 2 મીટર 9 સેમી, તો આવશે 209 સેમી. પ્રશ્ન 4. સૂચના મુજબ જવાબ લખો. 1. મહેસાણા 75 કિલોમીટર, અમદાવાદ 285 કિલોમીટર થી સુરત. તો અહીંયા આપેલો છે પ્રશ્ન, મહેસાણાથી સુરત કેટલું દૂર છે? જવાબ 360 કિલોમીટર, કારણ કે 285 + 75 કરશો એટલે 360 કિલોમીટર થશે. પ્રશ્ન 2. તમારી ઊંચાઈ 119 સેમી છે, તમારી માતાની ઊંચાઈ 146 સેમી છે, બંનેની ઊંચાઈનો તફાવત શોધો. માતાની ઊંચાઈ બરાબર 146, મારી ઊંચાઈ બરાબર 119, આપણે બાદબાકી કરીએ તો જવાબ આવશે 47 સેમીનો ઊંચાઈનો તફાવત છે. પ્રશ્ન 3. નીચે અંદાજિત ઊંચાઈને આધારે ઝોટકા લખો. 1. ડોલની ઊંચાઈ તો થશે 2 નંબર ઉપર એટલે કે 30 સેમી. 3. ખુરશીની ઊંચાઈ એટલે જવાબ આવશે 1 એટલે કે 2 સેમી. 3. બારણાની ઊંચાઈ તો જવાબ આવશે 4 એટલે કે 200 સેન્ટીમીટર. પ્રશ્ન 5. સૂચના મુજબ જવાબ લખો. 1. રમકડાના ભાવ આપેલા છે તેના આધારે કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા આપણે કોષ્ટક આપેલું છે, તો એમાં ખંજરી તો નંગ શું છે 2, અને એક નંગનો ભાવ છે 200 રૂપિયા, તો 200નો 2 હારે ગુણાકાર કરીશું તો જવાબ આવશે 400.
પછી છે બેપી પૂરી, તો પીપુળીના કેટલા નંગ છે? 5. તો એક નંગનો ભાવ છે 50. તો 50નો 5 વડે ગુણાકાર કરીશું એટલે 250. 3 મોબાઈલ ફોન, તો તેના નંગ છે 4. એક નંગનો ભાવ કેટલો થશે? 125 રૂપિયા. તો કેટલા થશે? 500. કુલ રકમ થશે 1,550. પ્રશ્ન 2. કોષ્ટક પરથી નીચેના પ્રશ્નના જવાબ લખો. પહેલું, તમારી પાસે રૂપિયા 200 છે, જો તો તમે ડાન્સિંગ કારની વધારેમાં વધારે કેટલી ટિકિટ ખરીદી શકો? જવાબ આવશે 6 ટિકિટ. 2. તમે દરેક રાઇડમાં એક વખત બેસો છો, તો રાઇડના કુલ કેટલા રૂપિયા થાય? જવાબ 75 રૂપિયા. 3. રૂપિયા 75માં તમે કેટલી વખત બોટિંગ કરી શકો? જવાબ 3 વખત. પ્રશ્ન 6. નીચેના સૂચના મુજબ જવાબ લખો. નીચે દર્શાવેલ કાર્ય કે પ્રવૃત્તિ કરતાં કેટલો સમય લાગે છે તેનું અનુમાન કરો અને લખો. જવાબ 1. તમારી શાળામાં પ્રાર્થના સભામાં લાગતો સમય. જવાબ 20 મિનિટ. 2. તમારી મમ્મીને 10 રોટલી બનાવતા લાગતો સમય. 10 રોટલી એટલે કે અહીંયા 15 મિનિટ, અથવા તો તમે એમ લખી શકો 10 મિનિટ. 3. તમને 50 મીટર દોડતા લાગતો સમય. 25 મિનિટ. 4. 5 પતંગને કિન્ના બાંધતા લાગતો સમય. 15 મિનિટ. પ્રશ્ન 7. સૂચના મુજબ કરો. માર્ક છે 2. 12. કલાક આપેલા સમયને 24 કલાકના સમય પ્રમાણે અને 24 કલાકમાં આપેલા સમયને 12 કલાક પ્રમાણે ફેરવીને કોષ્ટક પૂર્ણ કરો. તો 12 કલાકની ઘડિયાળમાં છે 11 PM એટલે કે બપોરનો સમય છે, રાતનો સમય છે. તો અહીંયા શું આવશે? તો કે 24 કલાકની ઘડિયાળમાં આવશે 23 કલાક. પછી છે 24 કલાકની ઘડિયાળમાં 14:20 કલાક એટલે કે 14 વાગ્યા અને 20 મિનિટ થઈ. તો અહીંયા આવશે 2 વાગ્યા અને 20 મિનિટ એટલે થશે બપોરનો સમય. પ્રશ્ન 8. સૂચના મુજબ જવાબ લખો. 1. કુશાલીનો જન્મ 2011માં થયો છે, તો 2021માં કુશાલી કેટલા વર્ષની થાય? તો 2021માંથી 2011 બાદ કરો એટલે થશે 10 વર્ષ, એટલે કુશાલીનો જન્મ 2 વર્ષ થશે 10. 2. પ્રશ્ન 2. એક દવા પર સમાપ્તિ તારીખ 10 માર્ચ 2021 છે, તો દર્દી આ દવાનો ઉપયોગ આજે ઉપયોગ કરી શકશે? જવાબ આવશે નહીં. પ્રશ્ન 3. અમદાવાદ સ્ટેશન પર એક ગાડી 6:45 આવે છે, થોડો સમય રોકાઈને પછી 7:20 ઉપડે છે, તો આ ગાડી અમદાવાદ સ્ટેશન પર કેટલો સમય રોકાશે? તો 7:20માંથી 6:45 બાદ કરો એટલે 75 મિનિટ આવશે, એટલે લાગશે 1 કલાકને. સોરી, આમાં બાય મિસ્ટેક છે, કારણ કે અહીંયા 10:15 અહીંયા ખોટો જવાબ છે. હું અહીંયા તમને દાખલો ગણી લઈને આપું છું, 1 મિનિટ. અહીંયા શું છે? તો કે અહીંયા આપણે આપવામાં આવ્યું છે 1 મિનિટ. કેટલો આવશે? તો કે આ રોંગ છે બધું. અહીંયા હું તમને ચોકડી આપી દઉં. અહીંયા હું નીચે ગણું છું, તો કે 45 પછી કેટલી મિનિટ થાય? તો કે 15 મિનિટ. 15 પછી કેટલી મિનિટ છે? 20 મિનિટ એટલે કેટલા થશે? તો કે 35 મિનિટ છે. કેટલા મિનિટ? તો કે 35 મિનિટ છે એ ત્યાં ટ્રેન રોકાય છે. પછી નયનને સવારે 6:15 એટલે કે 6:15 થી 7 અને સાંજે 7:30 થી 8:15 સુધી મેદાનમાં જુદી જુદી રમતો રમે છે, તો નયન કુલ કેટલો સમય રમત રમે છે? તો સવારે 6:15 અને 7 એટલે કે 45 મિનિટ અને 7:30 થી 8:15 તો 45 મિનિટ એટલે કુલ કેટલી મિનિટ? તો કે 90 મિનિટ એટલે કે 1 કલાક ને 30 મિનિટ રમત રમે છે. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.